નમસ્તે વિદ્યાર્થીની બહેનો, શ્રેણી 9 કોમ્પ્યુટરમાં આજે આપણે ચતુર્થાંશ ઇનપુટ અને આઉટપુટ એકમો જોઈશું. તો આપણને ખબર છે કે આપણે જ્યારે કોઈ પણ કાર્ય કરવું હોય, બરાબર, તો કોઈ પણ કાર્ય કરવા માટે અને કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે આપણે કમ્પ્યુટરના ઉપયોગ કરતાએ કમ્પ્યુટર સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવી પડે છે. આપણે કમ્પ્યુટર પાસે કોઈ પણ એવું કાર્ય કરાવવું હોય તો આપણે ધારો કે કોઈક આઉટપુટ લેવું હોય, ધારો કે આપણે કોઈ સરવાળો બાદ બાકી એવું કઈ કરવું છે, પહેલા તો આપણે કમ્પ્યુટરને ઇનપુટ આપવું પડે છે, બરાબર. ત્યાર પછી આપણે એનું આઉટપુટ મેળવી શકીએ છીએ. એટલે કે આપણે એને કહીએ કે મારે 20 માં 40 ઉમેરવા છે, બરાબર છે, તો એને ઇનપુટ કહેવાય. ત્યાર પછી આપણને 20 + 40 એટલે કે 60 કરી આપે છે, તો એ આઉટપુટ કહેવાય. તો આપણે કમ્પ્યુટર સાથે આવી રીતે ક્રિયા પ્રતિક્રિયા કરવી પડે છે. ઉપયોગ કરતા જે પણ કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય તેમણે કમ્પ્યુટર સાથે આવી રીતે ક્રિયા પ્રતિક્રિયા કરવી પડે છે. તો કમ્પ્યુટરને ઉપયોગ કરતા પાસેથી ડેટા અને સૂચનાઓની જરૂર પડે છે, બરાબર. ડેટા એટલે જે કે આપણે હમણાં કહ્યું કે મારે 20 અને 40 નો સરવાળો કરવો છે, બરાબર છે. તો 20 અને 40 જે આપણે આપીએ છીએ કમ્પ્યુટરને અને પ્લસ નિશાન, એ શું કહેવાય છે? ડેટા કહેવાય. પછી એને સૂચના આપીએ છીએ કે પ્લસ કરવું છે કે માઇનસ કરવું છે, બરાબર છે. અને ઉપયોગ કરતાને પણ કમ્પ્યુટર પાસેથી શાની જરૂર પડે છે? પરિણામની જરૂર પડે છે. આપણે પણ જાણ્યું છે કે 20 માં 40 ઉમેરીએ તો કેટલા થાય, બરાબર, એનું પરિણામ શું આવે. તો ઉપયોગ કરતાને પણ કમ્પ્યુટર પાસેથી પરિણામની જરૂર પડે છે. એ ડેટા અને સૂચનાઓને પહેલા તો કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે છે, બરાબર. જે ડેટા અને સૂચનાઓ આપણે કમ્પ્યુટરને આપીએ છીએ, જેમ કે આપણે 20 વત્તા 40 એમ લખીએ છીએ, એ શું છે? એને ઇનપુટ, એને ગુજરાતીમાં નિવેશ કહેવામાં આવે છે. ત્યાર પછી કમ્પ્યુટર આપણને જે પરિણામ આપે છે, એટલે કે આપણને 20 વત્તા 40 = 60 કરી આપે છે, તેને આઉટપુટ એકમ કહેવામાં આવે છે. જે એકમો ઇનપુટ અને આઉટપુટનું કાર્ય કરે છે, બરાબર, જે એકમ એટલે કે જે પણ સાધનો ઇનપુટ અને આઉટપુટનું કાર્ય કરે છે તેને ઇનપુટ કે આઉટપુટ એકમો અથવા તો પેરિફેરલ્સ કહેવામાં આવે છે. અહીંયા કેટલાક ઇનપુટ સાધનો, પહેલા આપણે ઇનપુટ ડિવાઇસીસ જોઈશું, ત્યાર પછી આપણે આઉટપુટ ડિવાઇસીસ જોઈશું. તો અહીંયા કેટલાક ઇનપુટ ડિવાઇસીસ બતાવેલા છે. બારકોડ રીડર છે, બરાબર. હવે જ્યારે મોલમાં જોઈએ છે ત્યારે તમે જોયું હશે, મોલમાં જઈએ છીએ ત્યારે બારકોડ રીડર યુઝ કરવામાં આવે છે. ત્યાર પછી માઇક્રોફોન જે આપણે યુઝ કરીએ છીએ, ઇયરફોન્સ યુઝ કરીએ છીએ, સ્કેનર યુઝ કરીએ છીએ, બરાબર, MICR કીબોર્ડ છે, વેબકેમ છે, પછી લાઇટ પેન જે આવે છે, OCR જે છે, એ બધાની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. જોયસ્ટિક અને USB બ્લૂટૂથ, બરાબર, જે આપણે પેન ડ્રાઈવ વાપરીએ છીએ, એ બધા જ છે એ ઇનપુટ ડિવાઇસીસ છે. તો અહીંયા કેટલાક લિસ્ટ, પેલું લિસ્ટ આપેલું છે ઇનપુટ ડિવાઇસનું, કે પહેલા છે કીબોર્ડ, પોઈન્ટ અને ડ્રો ડિવાઇસ, સ્કેનિંગ ડિવાઇસ, ઇલેક્ટ્રોનિક કાર્ડ આધારિત સિસ્ટમ, સ્પીચ રેકોગ્નિશન ડિવાઇસ અને વિઝન આધારિત ડિવાઇસ. તો એ બધા જે છે એ ઇનપુટ ડિવાઇસ છે. તો એક ઇનપુટ ડિવાઇસ આપણે અહીંયા જોઈ રહ્યા છે, એ છે કીબોર્ડ, બરાબર. તો અહીંયા કીબોર્ડ બતાવેલું છે આપણને. હવે કીબોર્ડ જે છે એના પર આવી રીતે કીઝ આવેલી હોય છે. હવે અહીંયા તમે કીબોર્ડ તો જોઈ જશે, અહીંયા પાછી કીબોર્ડ છે એનું પિક્ચર આપેલું છે આપણને, બરાબર છે. તો અહીંયા જોઈ શકાય છે એસ્કેપી છે આપણને, એસ્કેપી, પછી અહીંયા નંબર્સ છે 1, 2, 3, 4, અહીંયા ઇક્વલની નિશાની છે, પછી અહીંયા ફરતી નંબર્સ છે, અહીંયા બધા લેટર્સ આવેલા છે. ઓકે, તો આવી રીતે કીઝ આવેલી હોય છે. તો કીબોર્ડ પર આપણે આટલા આટલા, બરાબર છે, તો આટલા આટલા અંગ્રેજી મૂળાક્ષરો હોય છે, સ્મોલ લેટર્સ એ ટુ ઝેડ, બરાબર. પછી કેપિટલમાં પણ લખી શકાય છે, જ્યારે આપણે શિફ્ટ આપણે કેપ્સ લોક એમાં કી આવે છે, બરાબર, તો એની થી આપણે કેપિટલ લખી શકીએ છીએ. ત્યાર પછી અંકો છે 0 થી 9, ગાણિતિક પ્રક્રિયા પણ એમાં હોય છે, પ્લસ માઇનસ ની નિશાની હોય છે, બ્રેકેટ ની નિશાની હોય છે, બરાબર, સ્ટાર ની નિશાની હોય છે. પછી ફંક્શન છે, ઉપર મેં તમને બતાવ્યા તેમ એ બધા ફંક્શન છે, F1, F2, F3 થી F12 સુધીના ફંક્શન છે. પછી સૂચનાઓનો અમલ કરવા માટે એન્ટર કી છે, એટલે આપણે કંઈ પણ, ધારો કે આપણે 20 વત્તા 40 લખી દીધું, પછી આપણને પરિણામ જોઈએ છે તો આપણે શું કરીએ છીએ, એન્ટર કી દબાવવાની હોય છે.
પછી સ્પેસ બાર જે છે જગ્યા જોવા માટે હોય છે, બેક સ્પેસ જે હોય છે એ સ્ક્રીન ઉપર કર્સર એક સ્થાને પાછળ લઈ જવા માટે હોય છે, પછી ડિલીટ છે એક આપણે કઈ પણ લખ્યું હોય એને ડિલીટ કરી નાખવા માટે હોય છે, શિફ્ટ કી જે હોય છે બરાબર, શિફ્ટ કી છે એક એના ઉપરના ભાગમાં રહેલા વિશિષ્ટ અક્ષરો અને કેપિટલ અક્ષરો છે. આપણે જોઈએ છીએ કે કી પર અમુક જે ઉપરની કીઝ છે બરાબર 1 2 3 4 નંબર્સ વાળી જે છે કીબોર્ડ પર પિક્ચર્સમાં જોશો તો એના પર બીજા પણ કેટલાક ચિહ્નો લખેલા હોય છે. તો શિફ્ટ કી જે છે એ નંબર્સ જે આપણે ન લખવા હોય પણ આપણે ચિહ્નો લખવા હોય તો શિફ્ટ કી દબાવવી પડે છે બરાબર છે. ત્યાર પછી ટેબ જે છે એ કર્સરને પછીના ટેબ સ્થાન પર લઈ જવા માટે અને લીટીના આરંભમાં જગ્યા છોડવા માટે. ત્યાર પછી કંટ્રોલ કી જે છે બરાબર, તો કંટ્રોલ કી જે છે એ અન્ય કી સાથે વાપરીને બીજા બધાના કાર્ય કરવાની સગવડતા આપવા માટે, અને ઓલ્ટર કી જે છે એ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે અન્ય કી સાથે વાપરવામાં આવે છે. તો આટલી કી હોય છે. બીજી છે એસ્કેપ જે હોય બરાબર, એ આપણે કોઈ પણ કાર્ય રદ કરવા માટે કે કોઈ પણ કાર્ય આપણે કંઈ કરતા હોય પછી આપણે વચ્ચે કેન્સલ કરી દેવું હોય અથવા તો કોઈ પણ કામ ચાલુ હોય ને પછીથી આપણે અટકાવવું હોય તો એસ્કેપ કી જે છે એ યુઝ કરવામાં આવે છે. ત્યાર પછી કર્સર મૂવમેન્ટ કી જે છે એ કર્સર કી શું કરે છે એ તીરની દિશા પ્રમાણે જે છે એ કર્સરને આમ તેમ લઈ જાય છે, ઉપર નીચે કે ડાબી બાજુ કે જમણી બાજુ. એના પછી આવે છે પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ. તો પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ છે એ ટાઈપ પર જ્યારે આપણે ટાઈપ કરવાને બદલે કમ્પ્યુટર સ્ક્રીન ઉપરથી અમુક વિગત સીધી જ પસંદ કરીએ, આપણે ટાઈપ કરવું ન હોય બરાબર, પણ આપણે ધારો કે કોઈ પીડીએફ ખોલી છે આપણે ટાઈપ નથી કરવું બરાબર, આપણે બહુ ટાઈપ લખવું ન પડે એમાં બહુ ટાઈમ ન આપી શકતા હોય તો આપણે કેટલીક વાર પીડીએફ હોય કે બુક્સ જે હોય છે બરાબર સોફ્ટ કોપીઝ તો એમાંથી જ સ્ક્રીન ઉપરથી જે છે સીધું જ આપણે પેજ છે એને પ્રિન્ટ કરી શકીએ છીએ બરાબર છે, અને ક્લોઝ બટન જે આવે છે એનાથી એને ક્લોઝ કરી શકાય છે. તો એ જે છે આવું કાર્ય આપણે ક્લોઝ જે કરીએ છીએ બરાબર, પછી આપણે સિલેક્ટ કરીએ છીએ તો એ બધું કાર્ય શેનાથી કરીએ છીએ, માઉસથી કરીએ છીએ. તો માઉસ જે છે એને પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ કહી શકાય છે. અને આ પ્રકારનું જે છે ઇન્ટરફેસ છે એને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એવું કહેવામાં આવે છે. અને એમાં એકમ જે છે ફક્ત કોઈ આઈટમ થી પસંદગી કરવા માટે નહીં પરંતુ લીટી વક્રરેખા અને વિવિધ આકાર દોરવા માટે પણ વપરાય છે. અહીંયા આપણે જોઈએ છીએ કે આપણે પાવર પોઈન્ટ છે બરાબર, પછી પેઇન્ટ જે આવે છે તમે યુઝ કર્યું હશે કમ્પ્યુટરમાં બરાબર, પેઇન્ટ એક સોફ્ટવેર છે. તો અહીંયા આપણે માઉસની મદદથી એનાથી લાઈન પર દોરી શકીએ છીએ, વક્ર પર દોરી શકીએ છીએ બરાબર, અને બીજા શેપ્સ પર દોરી શકીએ છીએ, અને પેઇન્ટમાં તો આપણે ચિત્ર પણ દોરી શકીએ છીએ. ત્યાર પછી માઉસ જેવા કેટલાક બીજા ડિવાઇસ છે જે અહીંયા હું બતાવું છું, જોયસ્ટિક છે, લાઇટ પેન છે, ટચ પેડ છે, ટ્રેકબોલ છે બરાબર, ટચ સ્ક્રીન છે, ટચ સ્ક્રીનની મદદથી પણ આપણે આંગળીથી સીધું જ કેટલાક એવા એપ્સ આવે છે બરાબર, એમાં આપણે આંગળીથી ડ્રોઈંગ કરી શકીએ છીએ. તો એ બધા છે એ પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ છે. અહીંયા કેટલાક પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ બતાવેલા છે, જોયસ્ટિક છે બરાબર, એ ગેમ રમવા માટે યુઝ કરીએ છીએ મોસ્ટલી. ત્યાર પછી અહીંયા લાઇટ પેન છે, તો આપણે આંગળીથી કેટલીક વાર ન યુઝ કરતા પણ લાઇટ પેનથી આ રીતે સિલેક્શન કરી શકાય છે, કોઈ પણ એપ્સ કે આપણે મોબાઈલમાં કેમ એપ્સ આંગળીથી સિલેક્ટ કરીએ છીએ બરાબર, અને એને ઓપન કરીએ છીએ તો આંગળીથી ન કરવું હોય તો આવી રીતે લાઇટ પેન આવે છે કેટલીક ટેબ્લેટ્સમાં, તો લાઇટ પેન પણ યુઝ કરી શકાય છે. ત્યાર પછી ટ્રેકબોલ જે છે એક પ્રકારનું માઉસ છે, એને બતાવેલું છે ટ્રેકબોલ. ઓકે, એના પછી આપણે હવે માઉસ વિશે ડિટેલમાં જોઈશું. તો માઉસ જે છે અહીંયા બતાવ્યું છે ને તમે યુઝ પણ કરેલું હશે, તો માઉસ વડે કેટલીક ક્રિયાઓ આવી રીતે કરવામાં આવે છે કે લેફ્ટ ક્લિક, ત્યાર પછી ડબલ ક્લિક, રાઈટ ક્લિક, ડ્રેગ એન્ડ ડ્રોપ અને સ્ક્રોલ. તો લેફ્ટ ક્લિક જે છે એ કોઈ પણ આઈટમ આપણે કોઈ ચૂઝ કરવું હોય કંઈ પણ આપણે બરાબર છે તો લેફ્ટ કી દ્વારા ચૂઝ કરી શકીએ છીએ. ત્યાર પછી ડબલ ક્લિક આપણે જો કરીએ તો કોઈ પણ પ્રોગ્રામને ચાલુ કરવા માટે અથવા તો કોઈ ફાઇલને ખોલવા માટે, કોઈ ફાઇલ પર આપણે માઉસ નું પોઈન્ટર રાખીને પછી આપણે ડબલ ક્લિક કરીએ તો એ ફાઇલ આપણે ખોલી શકીએ છીએ. પછી રાઈટ ક્લિક છે એ અલગ અલગ કમાન્ડ આપવા માટે હોય છે બરાબર છે, જેમ કે આપણે ડિલીટ કરવું હોય તો રાઈટ ક્લિક પરથી કરી શકાય છે, એવી રીતે અલગ અલગ કમાન્ડ આપણે આપવા હોય તો આપણે રાઈટ ક્લિક યુઝ કરવો પડે છે. ત્યાર પછી ડ્રેગ એન્ડ ડ્રોપ છે,
કોઈ એક આઈટમ ને આપણે સિલેક્ટ કરવું હોય, ધારો કે મારી પાસે આ જે છે ફિગર છે, બરાબર આ ચિત્ર છે, માઉસ છે, તો મારે એને લઈ જવું છે, તો શું કરીશું આપણે? અહીંયા એને સિલેક્ટ કરી અને પછી એને ડ્રેગ કરવામાં આવે છે, પછી હું ધારો કે એને અહીંયા ખસેડી શકું છું એવી રીતે, બરાબર છે? તો ડ્રેગ એન્ડ ડ્રોપમાં એવી રીતે કરવામાં આવે છે. પછી સ્ક્રોલ કરવાનું, પછી તમે આ જે જોઈ શકો છો, બરાબર છે, આવું વ્હીલ છે, તો વ્હીલ દ્વારા સ્ક્રોલ કરી શકાય છે. સ્ક્રોલ કરવું એટલે કે ધારો કે આપણે કોઈ મોટી પીડીએફ જોતા હોય તો આપણે ફર્સ્ટ પેજ પછી ધારો કે આપણે 15મા પેજમાં જવું છે, તો એને સ્ક્રોલ કરીને આપણે સીધું જ 15મા પેજ સુધી જઈ શકીએ છીએ. ત્યાર પછી છે જોયસ્ટિક. જોયસ્ટિક એ આવી રીતે એક ઊભી સ્ટિક છે, બરાબર. જ્યારે સ્ટિકને હલાવવામાં આવે છે ત્યારે સ્ટિકની દિશામાં ગ્રાફિક કર્સર પણ ખસે છે. જો આ સ્ટિક છે જે માઉસ કેમ કનેક્ટેડ હોય છે, બરાબર, કમ્પ્યુટર સાથે, અને આવી રીતે પોઈન્ટર કામ કરે છે, એવું જોયસ્ટિક છે એ પણ કમ્પ્યુટર સાથે કનેક્ટ કરવામાં આવે છે. અને પછી જોયસ્ટિક દ્વારા પણ કર્સર આવે છે. આવી રીતે અહીંયા જે હું કર્સર સાથે હલાવું છું તેમ જોયસ્ટિક દ્વારા પણ કર્સર આવે છે, અને કર્સર જે હલાવી શકાય છે. ત્યાર પછી આપણે જોયસ્ટિક ઉપર એક બટન પણ હોય છે, બરાબર. એ બટન દ્વારા કોઈ પણ આપણી વિડીયો ગેમ્સ છે, બરાબર, એ લેફ્ટમાં લઈ જઈ શકીએ, રાઈટમાં લઈ જઈ શકીએ, કંઈ પણ આપણે મૂવ કરવું હોય, બરાબર. તો એવી રીતે જોયસ્ટિક છે એ પણ એક માઉસ જેવું જ કામ કરે છે, અને એક આઉટપુટ ડિવાઇસ છે, સોરી ઇનપુટ ડિવાઇસ છે. ત્યાર પછી સ્કેનિંગ ડિવાઇસ. તો સ્કેન આપણે સ્કેન કરીએ છીએ. હવે આપણી પાસે કેટલાક એપ્સ પણ ઉપલબ્ધ છે, બરાબર, કે જેનાથી આપણે કોઈ પણ બુક હોય તો એને સ્કેન કરી લઈએ છીએ. એટલે કે એ બુક્સ ઉપર આપણે કેમેરો, આપણે સ્કેન જે એપ હોય છે, બરાબર, એ કેમેરા દ્વારા બધું જ સ્કેન કરી લે છે. અને પછી ત્યાર પછી આખી બુક, જેમ કે આપણે કોઈ બુક ખોલીએ, બરાબર, હાર્ડ કોપી, પછી એમાં 1 થી 10 પેજ છે અને આપણે સ્કેન કરી લઈએ તો 1 થી 10 પેજ પછી આપણામાં પીડીએફ આવી જાય છે, અને 1 થી 10 પેજ આપણામાં સોફ્ટ કોપી મોબાઈલમાં કે કમ્પ્યુટરમાં લઈ શકાય છે. એવી રીતે સ્કેન અહીંયા આપણે સ્કેનર એક આવું સાધન પણ આવે છે. તો સ્કેનર શું કરે છે કે આવી રીતે કોઈ પણ બુક હોય, બરાબર, તો એમાં કેમેરો હોય છે, જેમ આપણે મેં હમણાં કહ્યું તેમ એપ હોય છે. તો એવી રીતે અહીંયા પણ કેમેરો હોય છે, અને એ પણ બધા પેજીસ જે હોય છે કે જે પણ આપણે ચિત્ર સ્કેન કરવું હોય એ બધું સ્કેન કરી અને કમ્પ્યુટરમાં લઈ લે છે, બરાબર છે. તો સ્કેન કરવાથી આપણે ટાઈપ કરવું પડતું નથી, અથવા તો આપણે કંઈ કોઈ ચિત્ર હોય, બરાબર, એ સીધું જ લેવું હોય કમ્પ્યુટરમાં તો એનાથી લઈ શકાય છે. અને ત્યાર પછી સ્કેન કર્યા બાદ એ જે ડેટા હોય છે કમ્પ્યુટરમાં આવી જાય છે, અને પછી આપણે એની પ્રિન્ટ પણ કરી શકાય છે, એટલે આપણે ટાઈપિંગ નો ટાઈમ બચી જાય છે. એના પછી આવે છે બારકોડ સ્કેનર. તો બારકોડ સ્કેનર તમે બધા દુકાનમાં જયારે જતા હશો કે મોલમાં જતા હશો ત્યારે જોયું હશે, બરાબર છે. તો બારકોડ સ્કેન છે એ હેન્ડ હેલ્ડ, મીન્સ કે હાથમાં પકડી શકાય તેવું હોય છે, અને અહીં બતાવેલું છે. તો એનાથી શું થાય છે કે કોઈ પણ પ્રોડક્ટ હોય છે એના ઉપર બારકોડ કરેલા હોય છે, તમે એમ જોતા હશો, બ્લેક એન્ડ વ્હાઈટ લાઇનિંગ આવે છે, એને શું કહેવાય છે, બારકોડ હોય છે. તો એ બારકોડ શું કરે છે, એની પ્રાઇસ નક્કી કરે છે બારકોડ પર, બરાબર છે. અને પ્રોડક્ટ જે હોય છે એની પ્રાઇસ હોય છે. તો એક સાંકેતિક પદ્ધતિ છે, યુનિવર્સલ પ્રોડક્ટ કોડ કહેવાય, યુપીસી કહેવાય. તો બારકોડ જે છે એના પર જ્યારે એ જે કોડ હોય છે, બરાબર, મેં કહ્યું લાઇનિંગ વાળા, બ્લેક એન્ડ વ્હાઈટ લાઇનિંગ વાળા કોડ હોય છે, દરેક પ્રોડક્ટ પર અલગ અલગ એવા કોડ હોય છે, એને રીડ કરે છે અને પછી એની પ્રાઇસમાં કન્વર્ટ કરે છે. એ કોડ જે હોય છે એ શું હોય છે, એની પ્રાઇસ હોય છે. તો તમે જોયું હશે મોલમાં જઈએ છીએ ત્યારે દુકાનદાર આપણા બધા પેકેટ જે હોય છે એના પર આવી રીતે બારકોડ સ્કેનર ફેરવે છે, અને પછી એની પ્રાઇસ છે કમ્પ્યુટરમાં આવી જાય છે, અને પછી આપણને એનું પ્રિન્ટિંગ બિલ આપે છે. અને કેટલાક સ્કેનર હોય છે તે ઇમેજમાંથી અક્ષર ઓળખી કાઢવાની ક્ષમતા હોય છે, એટલે કે કમ્પ્યુટર સ્કેન કરેલા અક્ષરની ઇમેજમાંથી તે અક્ષર ઓળખી શકે છે. જેમ કે આપણી પાસે ઓસીઆર છે, બરાબર, ઓપ્ટિકલ કેરેક્ટર રીડર, એટલે કે આપણે જે ફોટો પાડેલા હોય છે, રાઇટિંગ જે હોય છે, જેમ કે કોઈ પણ હાર્ડ કોપી નહીં પણ એનો ફોટો આપણે લઈએ છીએ, ધારો કે આપણે ક્યાંક લખેલું જોયું પછી આપણે એનો ફોટો પાડી લીધો, બરાબર છે. તો એ ફોટો છે એની પછી એ
એ જે ચિત્ર એને એ ચિત્ર કહેવાય છે. હવે એ રાઇટિંગ નથી કહેવાતું, એ હવે આપણી પાસે ઇમેજ છે, ચિત્ર છે. તો એ છે એ ઇમેજને વળી પાછું અક્ષરમાં ફેરવે છે અને ફરીથી આપણે એને એડિટ પણ કરી શકીએ છીએ. આપણે જો એમાં કંઈ વધારે લખવું હોય તો એમાં વધારે લખી પણ શકાય છે. એને ઓપ્ટિકલ કેરેક્ટર રીડર OCR કહેવામાં આવે છે. અને કેટલાક સ્કેનર છે વિશિષ્ટ પ્રકારની પેન કે પેન્સિલ દ્વારા ઇમેજને ઓળખી શકે છે. આ પ્રકારના સ્કેનર જે હોય છે તે ઓપ્ટિકલ માર્ક રીડર, બરાબર, એને એવી રીતે ઓપ્ટિકલ માર્ક રીડર કહેવામાં આવે છે. અહીંયા ઓપ્ટિકલ માર્ક રીડર જે છે એને OMR પણ આપણે શોર્ટમાં કહીએ છીએ. હવે OMR શીટ તો બધાએ જોઈ જ હશે, બરાબર છે. તો એમાં આવી રીતે જો અહીંયા એના આન્સર્સ પણ કરેલા છે, બરાબર, ચિહ્નિત કરેલા છે. તો OMR એટલે કે ઓપ્ટિકલ માર્ક રીડર, એ પણ એક પ્રકારનું સ્કેનર થી થઈ શકે છે. એને પછી આવે છે ચુંબકીય શાહી અક્ષર ઓળખ. તો મેગ્નેટિક ઇંક કેરેક્ટર રેકોગ્નિશન, બરાબર છે, એને કહેવામાં આવે છે. એક ટેકનોલોજી છે અને મોટા ભાગે બેન્કિંગમાં વપરાય છે. તો બેન્કિંગમાં કેવી રીતે વપરાય છે? તો એ જે છે એ ચેકની ઝડપી પ્રક્રિયા માટે વપરાય છે. એટલે કે કોઈ પણ આપણી પાસે ચેક હોય, બરાબર, તો એમાંથી એ એકાઉન્ટ નંબર છે એ એ માહિતી છે સીધી જ વાંચી શકે છે. એને કહેવું પડતું નથી, પણ એ સીધું જ કોઈ પણ ચેક આપણે મૂકીએ તો એ સીધું જ એમાંથી એકાઉન્ટ નંબર વાંચી શકે છે. અને MICA જે સંકેતો છે એ મનુષ્ય દ્વારા નથી વાંચી શકાતા, પણ બારકોડ જે છે મનુષ્ય દ્વારા વાંચી શકાય છે પણ સમજી શકાતા. જ્યારે MICR છે એ ઘણી સરળતાથી વાંચી અને સમજી શકાય છે, અને બારકોડ જે છે એ વાંચી શકાય છે પણ સમજી શકાતા નથી. આવી જે માહિતી હોય છે એને વિશિષ્ટ ચુંબકીય શાહી કહેવામાં આવે છે. અને મીન્સ કે એ આયન ઓક્સાઇડ જે હોય છે એનાથી લખવામાં આવે છે. એને એ જે છે એ એવી શાહી આવે છે એની એ ચેક્સ ઉપર જે છે તમે કેટલીક વાર જોયું હશે, બરાબર છે, એકદમ ઝડપી ઝડપી દેખાય છે, પણ એને આપણે બહુ રીડ કરી શકતા નથી. તો એ જે છે એ MICR જે છે, બરાબર છે, મેગ્નેટિક ઇંક કેરેક્ટર રેકોગ્નિશન એ ટેકનોલોજી કહેવાય છે. અને એ એના જે એ ખાસ કરીને ચેક માટે મીન્સ કે બેન્કિંગમાં ઉપયોગી છે. ત્યાર પછી આવે છે ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર. એ અહીંયા એનું પિક્ચર બતાવેલ છે. તો ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર શું કરે છે કે એ કોઈ પણ નાના પ્લાસ્ટિક કાર્ડ જે હોય છે એને એની ઉપરથી માહિતી વાંચે છે, બરાબર. એટલે કે કાર્ડમાંથી ડેટા વાંચીને પછી કમ્પ્યુટરમાં લઈ જાય છે. ફોર એક્ઝામ્પલ ATM જે આપણું હોય છે, બરાબર છે, તે અને ક્રેડિટ કાર્ડ જે આપણું હોય છે, આપણું જે ATM કાર્ડ હોય છે, બરાબર, તો એમાં ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર છે. તમે આ પ્રકારનું સાધન પણ જોયું હશે, બરાબર, એ પણ શોપ્સમાં હોય છે કેટલીક વાર. તો આપણે જો ATM નાખીએ છીએ પછી એના દ્વારા પણ આપણા જે મની છે ટ્રાન્સફર કરી શકીએ છીએ. તો અને ATM જે આવે છે એ પણ આ જ પ્રકારની ટેકનોલોજી છે, બરાબર. આપણે જે ATM મશીન્સ દ્વારા પૈસા ઉપાડીએ છીએ, બરાબર, તો એ પણ આ જ પ્રકારની ટેકનોલોજી છે. ત્યાર પછી આવે છે સ્પીચ એન્ડ વિઝન ડિવાઇસ. તો પત્ર વ્યવહારમાં શાબ્દિક માહિતીના લાંબા સ્તુત લેખન માટે સ્પીચ ઇનપુટ વપરાય છે. સ્પીચ ઇનપુટ તો તમને બધાને ખબર જ હશે, બરાબર, આપણે વોઇસ મેસેજ કરીએ છીએ, બરાબર છે, ત્યાર પછી એલેક્સા જે આવે છે, બરાબર છે, એ શું છે પણ એક સ્પીચ ઇનપુટ છે, બરાબર, આપણે બોલીએ છીએ એટલે પછી એલેક્સાનું પાલન કરે છે. ઓકે, તો તમે એ પ્રકારના ડિવાઇસ જોયા હશે, એક પ્રકારના સ્પીકર પણ આવે છે. તો ત્યાર પછી કેટલાક સેન્સિસ પણ એવા આવે છે, બરાબર, જે આપણે વોઇસ અને ક્લેપ્સ, આપણે ક્લેપિંગ કરીએ તો એ સેન્સ કરી શકે, બરાબર. તો આપણે ક્લેપ કરીએ તો દરવાજો બંધ થઈ જાય, દરવાજો ખુલી જાય, તો એ બધું છે સ્પીચ ડિવાઇસ કહેવાય છે. તો અને કેટલીક વાર ટાઈપ કરીને, સિલેક્ટ કરીને કે સ્કેન કરીને આદેશ આપવાને બદલે આપણે એમાં ટાઈપ નથી કરવું પડતું, કે સિલેક્ટ નથી કરવું પડતું, કે સ્કેન પણ નથી કરવું પડતું, પણ માત્ર ને માત્ર શું કરવાનું હોય છે, બોલવા. એવું કમ્પ્યુટરમાં પણ આવે છે, બરાબર છે, એવા બે ત્રણ સોફ્ટવેર આવે છે. તો કમ્પ્યુટરમાં અને આપણા મોબાઈલમાં પણ આવે છે, બરાબર, કે સીધું જ આપણે બોલીએ તો
લખાય જાય અથવા તો એનો આદેશ અપાય જાય. ત્યાર પછી વિઝન જે છે, વિઝન ડિવાઇસ એ મોટાભાગે રોબોટમાં વપરાય છે અને ખાસ કરીને પ્લેન ચલાવવા અને સર્જ રિસર્ચ પ્રક્રિયા. બરાબર, સર્જ પ્રક્રિયા એટલે કે આપણે ઓપરેશન, જે આપણે ઓપરેશન કહીએ છીએ, તો એના માટે જોખમી, એવા જોખમી કાર્ય કરવા માટે વપરાય છે. અને આ પ્રકારની ઇનપુટ પદ્ધતિ જે છે એ અપંગ લોકો જે હોય છે એ, અને જે લોકો કમ્પ્યુટર વાપરવામાં મુશ્કેલી અનુભવતા હોય તેવા માણસો માટે વધારે ઉપયોગી છે. બરાબર છે. તો કેમેરાનો ઉપયોગ પણ ઇનપુટ ડિવાઇસ તરીકે થાય છે, જેમ કે ચહેરાની ઓળખ વડે લેપટોપમાં સ્વયં સંચાલિત રીતે ઉપયોગ કરતાની પ્રમાણભૂતતા નક્કી કરવા. જો તમે QR કોડ વિશે માહિતગાર હશો, બરાબર, આપણે વોટ્સએપ વેબ કમ્પ્યુટર પર ખોલવું હોય તો શું કરે છે, આપણે QR કોડ એમાં આવે છે. બરાબર, તમે વોટ્સએપ ઓપન કરશો તો સાઈડ પર જે ડોટ હોય છે એમાં QR કોડ હોય છે. તો એ જે QR કોડ હોય છે એ કમ્પ્યુટર રીડ કરી લે, એના પછી આપણે જે વોટ્સએપ છે એ કમ્પ્યુટર પર ખોલી શકે છે. તો એ જે છે કેમેરા જે છે એ QR કોડ વાંચવા માટે પણ વપરાય છે, એને વિઝન ડિવાઇસ કહેવામાં આવે છે. થેન્ક યુ. ત્યાર પછીના જે આઉટપુટ ડિવાઇસનો ટોપિક છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં